Thank you.
संतों, साधुओं, ऋषि मुनियों आपने प्रश्न करे छे के माया माया आखी दुनिया हैरान छे अने पोकार करे छे, हे माया ये डुबाड़ी दीधा, माया ये हैरान करी नाख्या। तो आ माया छे शू? माया कोई केवी कोने? माया कई कोने माया केवी? माया नु वर्णन करू छे महापुरुषोए, रामायण अंदर तुलसीदास जी तो टूकी व्याख्या करी छे, मैं ओर तोर तोर तर माया, मारू अने तारू बसी ज माया छे। एनाथी आगळ महापुरुषोए कबीर साहेबे कीधो के राजा ना स्वरूप धरीने अमे जोई लीधा, धनो नायो कोई पार, पण आटले धने मारू मन कई थीर नहीं, हजी रही गई से कई आश, आ ममता मरे नहीं एनु मारे हूँ करू। એની આગળ મહાપુરુષોએ, કોઈ મહાપુરુષોએ તો એવું કીધું છે કે માયા માયા ભલેને બધાએ રાડ્યું નાખતા હોય, પણ હકીકતમાં માયા એવું કંઈ છે જ નહીં સંતો, માયા મૂલે નહીં સંતો મહાપુરુષો। રવિ સાહેબ કે આ દુનિયાના જીવો તો માયાની પાછળ ઘેલા થઈ જાય અને રાડ્યું નાખે એનો મને વાંધો નથી, પણ માયા માયા સિદ્ધ સાધ પુકારે, મોટા મોટા સાધુ સંતો ભક્તો ઈ પણ માયાથી રડ્યું નાખે, આવો અચરજ એજ કહાવ, બોરિંગ જેસા ચિત્રા પડ્યા ભોઈ પર દેખો કે સુબિદ ખાવે, સંતો માયા મૂલે ના, ગુરુમાં જો તો માયા એવું કઈ છે નહીં, આપણી ભ્રાંતિ છે। અંધારામાં જતા હોય ને રસી સર્પ પડ્યો એટલે રસી દોરડું પડ્યું હોય, બિલકુલ આપણે ત્યાંથી ભાગીએ, શું કામ ત્યાં સર્પ પડ્યો છે? પ્રકાશના અભાવને હિસાબે આપણને રસીમાં સર્પ દેખાય છે, એવી જ રીતે આ માયા છે। પણ કોઈ દીવો લઈને જોવા જાય તો હકીકતમાં ત્યાં કંઈ હતું નહીં, દોડું જતું, એમાં જો ઠેંસ વાગે ને કંઈક એમાં કાંટો વાગી જાય તો એને એમ થઈ જાય કે મને હરફ પડી ગયો છે, અને હકીકતમાં એને ઝેર પણ ચડે। હા, એક વૈજ્ઞાનિકે ટ્રાય કરી હતી કે એને સર્પદંશ કરાવ્યો ને પછી એને અંધારામાં રાખ્યો પાટામાં, પછી કાયઢું દેડકું, કાંઈ ન થયું એને, એક જણાને દેડકું કગડાયું ને કાયઢું હરફ તો એ મરી ગયો, લ્યો ઝેર ચડ્યું, એકને તો ત્રીજે દિવસે ચડ્યું, ખબર પડી ને કે હરફ હતો, કે લે તે ત્રીજે દિવસે ઝેર ચડ્યું। આ શું છે? મનનું કારણ છે, હું અને મારું એ બધું મનનું કારણ છે પાનભાઈ। એમ સંતો કે માયા કેવી કોને? મહાપુરુષોએ સરસ દાખલો આપ્યો છે કે 50 રૂપિયાની વસ્તુ હોય કે પછી 25 રૂપિયાની વસ્તુ હોય, એમાંથી તમારી આશક્તિ દૂર ન થાય, કોઈને દેવાની મન ન થાય, એને પકડીને તમે બેસી જાઓ, એ માયા। બાકી કરોડોના ઢગલા ઉપર ભલે ને હોતા હોય બેઠા હોય, પણ એને કાંઈ એનાથી લેવા દેવાનો, એવાય મહાપુરુષો છે ને કે જેને માયા, હે રામકૃષ્ણ પરમહંસ એક હાથમાં સાંદીના સિક્કા રાખે અને એક હાથમાં માટી લે, પછી મનની અંદર એવો સંકલ્પ કરે કે આમાં અને આમાં શું ફેર છે, કે બે સરખા જ છે, ગંગાજી નાખી દે, પણ આવા કોઈ સંતો મહાપુરુષોના આપણે સંગમાં ન હોય, આવી ભજન વાણી ન સાંભળતા હોય, એનો તો માયા ભૂકા જ કાઢી નાખે, એના ભૂકા કાઢી નાખે, કેવા ભૂકા કાઢે ખબર,